હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ તેવી રીતે સેન્ડવિચ અને આ સેન્ડવિચ તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજની હલકી ભૂખમાં પણ આપણે બનાવી શકીએ છીએ અને જો હા તમને મારી રેસિપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી અને સરળ રીતે એવી સેન્ડવિચ તો તેના માટે સૌ પ્રથમ આપણે ગ્રીન ચટણી બનાવી લેશું તો તેના માટે સૌ પ્રથમ મિક્સર જારમાં અહીં લીલા ધાણા છે તે મેં કટ કરીને ઉમેરી દીધા છે ત્યારબાદ હવે બે મીડિયમ એવા તીખા મરચાં છે તે કટ કરીને અહીં ઉમેરી દઈશું અને જો સ્પાઈસી ચટણી તમને જોઈતી હોય તો એક તીખી મરચી છે તે કટ કરીને ઉમેરી દેવી દસથી બાર અહીં લસણની કળીઓ એક નાનો આદુનો ટુકડો કટ કરીને ઉમેરી દીધો છે મુઠ્ઠી જેટલા સિંગદાણા છે તે ઉમેરી દીધા છે અને થોડું એવું મીઠું ઉમેરી દઈશું અને એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને એક નાના લીંબુનો રસ ઉમેરી દઈશું અને થોડું એવું પાણી ઉમેરીને આપણે આ ચટણી ચટણીને પીસી લેશું તો અહીં પાણીનો વધારે પડતો ઉપયોગ ન કરવો થોડું જેવું પાણી ઉમેરીને ચટણીને આપણે પીસી લેવાની છે તો અહીં ચટણી જે છે તે ગ્રીન ચટણી મેં અહીં સેન્ડવિચ પર લગાવવા માટેની પીસી લીધી છે તો અહીં ગ્રીન ચટણી આપણી રેડી થઈ ગઈ છે ત્યારબાદ હવે સેન્ડવિચમાં અહીં શાકભાજી જે છે તે મેં ઉમેરવાના છે તે લઈ લીધા છે તેમાં કોબીજ ગાજર અને કેપ્સિકમ આ ત્રણ શાકભાજી જે છે તે મેં લીધા છે અહીં જો તમને પસંદ હોય તો ડુંગળી પણ ઉમેરી શકો છો તો અહીં બધા જ શાકભાજી અહીં આપણે છીણી લેવાના છે તો જો અહીં આ રીતની ખમણી હોય તમારી પાસે તો છીણ જે છે તે ઝીણું થશે પરંતુ જો મોટી ખમણી હોય તો આ રીતે છીણ જે છે તે મોટું થશે તો આપણે ચોપર હોય તો ચોપરમાં પણ ચોપ કરી શકો છો પરંતુ મારી પાસે આ રીતે મોટી સાઇઝની ખમણી છે તેનાથી કોબીજ છે તે મેં ખમણી લીધી છે અને તેનાથી કોબીજ જે છે તે ખૂબ સરસ આ રીતે મોટું મોટું થોડું ખમણાશે અને ત્યારબાદ ગાજરને પણ આ રીતે મોટી જે ખમણી છે તેમાં જ આપણે ખમણી લેશું અને કેપ્સિકમને આપણે આ રીતે ઝીણું ઝીણું કટ કરી લેશું તો અહીં બે ગાજર હતા તેને ખમણીને મેં અહીં કોબીજ જે ખમણીને રાખી છે તેમાં ઉમેરી દીધા છે અને હવે કેપ્સિકમને આપણે આ રીતે ઝીણું ઝીણું કટ કરી લેશું તો અહીં કેપ્સિકમ પણ આખું આ રીતે ઝીણું ઝીણું કટ કરી લેશું તો અહીં આ જ રીતે ઝીણું ઝીણું કેપ્સિકમ જે છે તે હું કટ કરી લઈશ અને આખું કેપ્સિકમ આ રીતે કટ કરીને અહીં આપણે કોબીજ અને ગાજર જે ખમણીને રાખ્યા છે તેમાં ઉમેરી દઈશું ત્યારબાદ હવે મસાલામાં અહીં આપણે જલજીરા જે જલજીરાનું પેકેટ હોય તે એક આખું પેકેટ જે છે તે મેં ઉમેરી દીધું છે અને થોડું એવું મીઠું છે તે અહીં ઉમેરી દઈશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલો મરી પાવડર છે તે ઉમેરી દઈશું તો આ ત્રણ જ મસાલા ઉમેરવાના છે ઉમેરવાના છે તેનાથી પણ આ સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ત્યારબાદ બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને બધા મસાલા શાકભાજી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં અહીં ઉમેરવા માટે મેં સો ગ્રામ જેટલી ચીઝ લીધું છે અને જો અહીં આ સેન્ડવિચમાં તમારે ચીઝ ન ઉમેરવું હોય તો તેની જગ્યાએ તમે બે નાના એવા મીડિયમ સાઇઝના બાફેલા બટેકા હોય તે પણ ઉમેરી શકો છો તો અહીં સો ગ્રામ જેટલું ચીઝ છે બધું જ ચીઝ હું અહીં આ રીતે ખમણીને અહીં આપણે જે વેજીટેબલનું સ્ટફિંગ રેડી કર્યું છે તેમાં ઉમેરી દઈશ અને ત્યારબાદ આપણે ચીઝને એકદમ સરસ રીતે શાકભાજી સાથે મિક્સ કરી દઈશું તો અહીં મીઠું થોડું ધ્યાન રાખીને ઉમેરવું આપણે ચીઝ ઉમેરવાના છીએ એટલે ચીઝમાં પણ મીઠું જે છે તે હોય છે તો અહીં હવે આ ચીજને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો અહીં સિમ્પલ એવું સેન્ડવિચનું સ્ટફિંગ જે છે તે રેડી થઈ ગયું છે એકદમ સરળ એવા મસાલા સાથે અને આ સ્ટફિંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ત્યારબાદ હવે સેન્ડવિચ બનાવવા માટે મેં બે બ્રેડ લઈ લીધી છે અને બ્રેડ પર આ રીતે સૌપ્રથમ ઘી લગાવી દીધું છે જો તમારી પાસે બટર હોય તો બટર પણ લગાવી શકો છો ત્યારબાદ હવે તેની ઉપર સૌપ્રથમ આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તે ગ્રીન ચટણી એકદમ સરસ રીતે બંને બ્રેડમાં લગાવી દઈશું તો અહીં ગ્રીન ચટણી જે છે તે બંને બ્રેડ પર મેં લગાવી દીધી છે ત્યારબાદ હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તે સ્ટફિંગ આ રીતે એકદમ સરસ રીતે બ્રેડ પર પાથરી લેશું એટલે કે ફેલાવી દઈશું તો આ રીતે બ્રેડ પર સ્ટફિંગ જે છે તે પણ એકદમ સરસ રીતે આપણે ફેલાવી દઈશું અને ત્યારબાદ હવે આપણે આ સેન્ડવિચને શેકી લેશું તો સેન્ડવિચને શેકવા શેકવા માટે પણ અહીં આપણે ગેસ પર જે શેકવાનું મશીન હોય તે લીધું છે મેં અને તેમાં આ રીતે એક ચમચી સૌ પ્રથમ નીચેની સાઈડ થોડું ઘી ઉમેરી દઈશું અને આપણે જે સેન્ડવિચ ભરીને રેડી કરી છે તે અહીં મૂકી દઈશું અને ત્યારબાદ બ્રેડની ઉપર પણ થોડું એવું ઘી જે છે તે લગાવી દઈશું અને ત્યારબાદ હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને બંને બાજુ મશીનને આ રીતે ફેરવતા જશું અને સેન્ડવિચને જે છે તે આપણે શેકી લેશું બંને બાજુ તો સેન્ડવિચને શેકાતા પણ વાર નહીં લાગે એક કે બે મિનિટમાં જ આ રીતે સેન્ડવિચ જે છે તે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી એવી થઈ જશે તો આ જ રીતે બધી જ સેન્ડવિચ આપણે ભરતા પણ જશું અને તેની સાથે સાથે તેને શેકતા પણ જશું તો અહીં સેન્ડવિચ જે છે તે બંને બાજુથી એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે અને આ રીતે ખોલીને આપણે મશીનને જોઈ લેશું કે સેન્ડવિચ ક્રિસ્પી થઈ છે કે નહીં અને ગેસની ફ્લેમ જે છે તે મીડિયમ જ રાખવી અને મીડિયમ મીડિયમ ગેસની ફ્લેમ પર જ સેન્ડવિચને આ રીતે શેકી લેશું તો અહીં સેન્ડવિચ જે છે તે એકદમ સરસ એવી ક્રિસ્પી બંને બાજુ થઈ ગઈ છે અને ત્યારબાદ હવે તેને આ રીતે વચ્ચેથી કટ લગાવી લેશું અને તેને આપણે ગ્રીન ચટણી સાથે અથવા તો ટોમેટો સોસ અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તો તૈયાર છે અહીં ટેસ્ટી એવી કાચી સેન્ડવિચ અને આ રીતે જો સેન્ડવિચ તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ